સ્વાધ્યાય 9 દાખલા નંબર 11 એક સમગુણોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે એટલે કે અત્યાર સુધી તમે જે શ્રેણી લેતા હતા આપણે જોઈએ કે સમાંતર શ્રેણી આપણે સમાંતર શ્રેણીમાં શું લખતા હતા એ એ આર એ આર નો સ્ક્વેર અહીંયા જે એ આરની એન માઇનસ વન લખતા હતા ત્યાં હવે લખવાનું ટુ એન માઇનસ વન એટલે કે આપણને એવું કીધું છે કે આજે શ્રેણી મળશે નહીં બેકી જ મળશે એટલે કે જો આપણને પદની સંખ્યા કીધી હોય તો 10 મળે 12 મળે બરાબર એ રીતે જો અહીંયા એક છે એક બે ત્રણ ચાર પદ મળે છ પદ મળે એ રીતનું બરાબર છે અહીંયા આપણને ખબર છે કે એ એટલે એક આર ઓછો હોય પણ અહીંયા ટુ એન માઇનસ વન એટલે જે બેકી સંખ્યા હતી આમ જુઓ તો આપણને પદમાં બેકી સંખ્યા મળે એકી સંખ્યા મળે જો પાંચ મૂકીએ તો પણ આપણને શું કીધું છે કે જે શ્રેણી છે પદોની સંખ્યા યુગ્મ છે બરાબર એટલે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું કે જ્યાં એ એ આર એ આર સ્ક્વેર એન માઇનસ વન હતું ત્યાં ટુ એન માઇનસ વન આવશે બરાબર છે એટલે કે આપણે જ્યારે છેલ્લું એન લેતા હતા એનની જગ્યાએ આપણે હવે શું લેવાનું છે અત્યારે આ દાખલા પૂરતું ટુ એન લેવાનું છે ઓકે બરાબર હવે આગળ જોઈએ તો જો બધા જ પદોનો સરવાળો એ અયુગ્મ સ્થાને રહેલ સંખ્યાનો સરવાળો તો પહેલાં અયુગ્મ સ્થાને રહેલ સંખ્યા જોઈએ તો અયુગ્મ સ્થાને રહેલી સંખ્યા તો અયુગ્મ સ્થાને રહેલી સંખ્યા કઈ આવે તો જુઓ અહીંયા આ એક આઈ આર સ્ક્વેર પછી ત્રણ નહીં લેવાનું ચાર એટલે કે આપણને કંઈ મળશે તો કે એ એ આરનો સ્ક્વેર એ આરની ચાર ઘાત આ રીતે આગળ જશો તો આ જે મળી શ્રેણી એ તમને કેવી મળશે અયુગ્મ સ્થાને રહેલી સંખ્યાનો સરવાળો બરાબર એને આપણે છેલ્લે લગી જવા દઈએ તો લાસ્ટની અંદર આપણને કયું મળશે બરાબર આપણે આ રીતે રાખશું હવે આપણને એવી શરત આપી છે કે અયુગ્મ સ્થાને રહેલ સંખ્યાનો સરવાળો એટલે આપણે શરત એવી છે કે જો બધા જ પદોનો સરવાળો બરોબર બધા જ પદોનો સરવાળો બરોબર શું આપેલું છે અયુગ્મ સ્થાને રહેલ સંખ્યાનો સરવાળો પણ અહીંયા એવી શરત પણ છે કે અયુગ્મ સ્થાને રહેલ સંખ્યાના સરવાળા કરતાં એ પાંચ ગણો છે બધા જ પદોનો સરવાળો તો આને એની જેટલો બનાવવા માટે કેટલા વડે ગુણવા પડે પાંચ વડે ઓકે તો હવે મૂકીએ બધા જ પદોનો સરવાળો તો એનું સૂત્ર શું હતું એસએનનું એ પણ અહીંયા બધા જ પદો આપણે સમાંતર શ્રેણી લઈએ તો આપણને આવું આપ્યું છે આપણું સૂત્ર શું હતું એસએન એ આરની એન એનની જગ્યાએ ટુ એન આવશે માઇનસ વન અને છેદમાં આર માઇનસ વન બરાબર હવે આનું લખીએ તો પાંચ અયુગ્મ સ્થાને જુઓ તો અહીંયા પેલું શું આપેલું છે એ એ આરનો સ્ક્વેર ભાગ્યા એ એટલે એ ઉડી જાય તો જ્યાં આરનો સ્ક્વેર આર છે એની જગ્યાએ શું લેવાનું છે આરનો સ્ક્વેર અને આપણા સૂત્રમાં શું હતું એન માઇનસ વન છેદમાં આર સ્ક્વેર માઇનસ વન એટલે કે આપણું સૂત્ર આવું છે જુઓ એસ એન બરાબર એ આરની એન માઇનસ વન બાય આર માઇનસ વન એટલે કે જ્યાં અયુગ્મ સ્થાને જે સંખ્યા છે એની અંદર એ આરનો સ્ક્વેર જે આર છે એ બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો એટલે આરની જગ્યાએ શું મૂકવાનું છે આરનો સ્ક્વેર બરાબર તો આરની જગ્યાએ તમે શું મૂક્યું આરનો સ્ક્વેર મૂક્યો એન ઘાત માઇનસ વન આર માઇનસ વન હવે આનું વિસ્તરણ કરીએ તો જો આ બાજુ આપણને આપ્યું છે એ આરની ટુ એન માઇનસ વન અને છેદમાં આર માઇનસ વન બરાબર શું આપ્યું છે ફાઇવ એ આરની ટુ એન માઇનસ વન અને છેદમાં આર સ્ક્વેર માઇનસ વન બરાબર કેમ કે અહીંયા જો બે ગુણ્યા એન કરો એટલે ટુ એન થઈ જાય આર સ્ક્વેર માઇનસ વન હવે આપણે જોઈએ તો અહીંયાથી આપણને એ ઉડી જશે કેમ કે આ એ નીચે આવે વચ્ચે બરાબર છે
આરની ટુ એન માઇનસ વન ઘાત છે, આરની ટુ એન માઇનસ વન ઘાત ઉડીએ તો વધશે શું, વન આર માઇનસ વન બરોબર ફાઇવ છેદમાં આર માઇનસ વન અને આર પ્લસ વન. હવે આ પદને ઉપર જવા દો તો આર માઇનસ વન આર પ્લસ વન છેદમાં આર માઇનસ વન બરોબર અહીં કેટલા વધશે, પાંચ. આ એક એક વાર ઉડી જશે. આર પ્લસ વન બરોબર ફાઇવ માટે આર બરોબર કેટલા થઈ જશે, ફોર. બરોબર, તો આપણે આ જ શોધવાનું હતું. જુઓ તો સામાન્ય ગુણોત્તર શોધો, સામાન્ય ગુણોત્તર કેટલો હશે, ચાર છે. બરાબર છે, ફરી વાર જુઓ. અહીંયા તમને એવું કીધું છે કે એક સમગુણોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે, એટલે કે એ એ આર એ આર સ્ક્વેર. તો જ્યાં એ આર એન માઇનસ વન હોય ત્યાં આપણે શું લેવાનું છે, એન બરોબર ટુ એન, એટલે કે યુગ્મ થઈ જાય. જો એન તમે ત્રણ લો ને તો એ ત્રણ દૂ છ થાય, પાંચ લો ને તો એ પાંચ દૂ દસ થાય. એનો મતલબ કે જે શ્રેણી મળશે એ યુગ્મ જ હશે. બરાબર, એવી શ્રેણીની અંદરથી અયુગ્મ સ્થાને રહેલ સંખ્યાઓ તો એક ત્રણ, પછી આગળ જાઓ તો એ આરની ચાર ઘાત, ત્રણ નહીં લેવાની, પછી છ ઘાત, એ રીતે તમને સ્ટેપ બાય સ્ટેપ સંખ્યા મળે, શ્રેણી મળી. હવે આનો સરવાળો, બધા જ પદોનો સરવાળો અને અયુગ્મ સ્થાને રહેલા પદોનો સરવાળો, બધા જ પદોનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલા પદો કરતાં પાંચ ગણો છે. તો અહીંયા આપણે કેટલા ઉમેર્યા, પાંચ. હવે આનું સૂત્ર મૂકો, આની શ્રેણી હતી એ એ આર એ આર સ્ક્વેર ને એ આરની એન ઘાત, તો ખાલી એનની જગ્યાએ તમારે ટુ એન લેવાના. બાકી સૂત્ર મૂકો તો એસ એન બરોબર એ આરની એન માઇનસ વન આર માઇનસ વન, પણ એનની જગ્યાએ કેટલા લેવાના છે, ટુ એન બરોબર પાંચ, કેમકે આ પાંચ ગણું હતું પાંચ લખ્યા. એ અહીંયા એ એટલે એ જ છે, પણ આર એટલે શું થાય, બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો તો એ ઉડી જાય, તો આર સ્ક્વેરની એન ઘાત માઇનસ વન, અને છેદમાં શું આવશે, આર માઇનસ વનની જગ્યાએ આર સ્ક્વેર માઇનસ વન, કેમકે આર બરોબર આર સ્ક્વેર છે. તો આ પદ છે આની અંદર જે ઉડતું હોય એ ઉડાડી દઈએ, તો અહીંયાથી એ ઉડી જશે, અહીંયાથી આરની ટુ એન માઇનસ વન આ બંને ઉડી જશે. બરાબર, જુઓ આપણે ઉડાડ્યા. ઓકે, તો હવે શું વધ્યું, અહીંયા વન વધ્યું અને ચાર માઇનસ વન, અહીંયા પાંચ વધ્યા અને ચાર સ્ક્વેર માઇનસ વન, એટલે એકવાર પ્લસ એકવાર માઇનસ. ઉપર લઈ જઈએ, માઇનસ માઇનસ ઉડી ગયા, આર પ્લસ વન બરાબર ફાઇવ, વનને સામે લઈ જાઓ, આર ઇઝ ઇક્વલ ટુ ફોર. તો સામાન્ય ગુણોત્તર ચાર છે. ચલો જુઓ દાખલા નંબર બાર. એક સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો છપ્પન છે, તેના છેલ્લા ચાર પદોનો સરવાળો એકસો બાર છે. હવે આપણે અહીંયા પહેલાં લઈએ કે પ્રથમ ચાર પદોનો સરવાળો, આપણે પહેલાં લઈએ કે એ પ્લસ અહીંયા એ વન પ્લસ એ ટુ પ્લસ એ થ્રી પ્લસ એ ફોર, ચાર પદોનો સરવાળો આપણને છપ્પન આપ્યો છે. બરાબર છે, હવે શું કહે છે, છેલ્લા ચાર પદોનો સરવાળો શોધો. તો અહીંયા આપણે એવું કહીએ કે પ્રથમ પદ એ, પ્રથમ પદને આપણે શું કહીએ, એ સામાન્ય તફાવતને શું કહેવાય, સામાન્ય તફાવત ડી, અને છેલ્લું પદ, છેલ્લા પદને આપણે શું કહીએ, એલ છે. ઓકે, આવું કહીએ આપણે. હવે આપણને એવું કીધું છે કે આ એ વન એ ટુ એ થ્રી એ ફોર, એટલે પહેલું પદ હોય તો આપણે એને એ કહીએ, બીજું પદ એટલે સમાંતર શ્રેણી છે, જુઓ સમાંતર શ્રેણી, તો બીજું પદ એટલે એ પ્લસ ડી, ત્રીજું પદ એટલે એ પ્લસ ટુ ડી, ત્રીજું ચોથું પદ એટલે એ પ્લસ થ્રી ડી, અને બરોબર છપ્પન. હવે તમે સમજી શકો કે જ્યારે એક પહેલું પદ હોય એની અંદર ડી ઉમેરશો તો બીજું મળશે, ફરી ડી ઉમેરશો તો ત્રીજું મળશે, ફરી ડી ઉમેરશો તો ચોથું મળશે, એક એક ડી ઉમેરવાથી આપણને એ રીતના પદ મળશે. બરાબર છે, હવે આપણે આને લખીએ તો શું આવે, જુઓ એક બે ત્રણ ચાર, ચાર વખત એ આપ્યો, અને પ્લસ ડી ટુ ડી થ્રી થ્રી અને થ્રી, એટલે કેટલા થાય, સિક્સ ડી, બરાબર કેટલા થઈ ગયા, છપ્પન. પણ અહીંયા એની કિંમત તો તમને અગિયાર આપેલી છે, પ્રથમ પદ કેટલું આપ્યું છે, અગિયાર, જો વાંચો અગિયાર છે. તો હવે તમે અહીંયા અગિયાર લખશો તો એ અગિયાર પ્લસ સિક્સ ડી બરોબર છપ્પન, આ અગિયાર ચોક ચુમ્માલીસને સામે જવા દઈએ, તો સિક્સ ડી બરોબર છપ્પન માઇનસ ચુમ્માલીસ, અને બાદ બાકી કરીએ
तो छ माथी चार जाए तो बे, पांच माथी चार जाए तो एक, अहीं सिक्स डी भागी नाखो तो डी बराबर आवशे बार भाग्या छ एटले केटला आवशे बे, तो तमने डी नी किंमत बे मळी गई बराबर। ए बराबर अग्यार हता अने डी बराबर केटला मळ्या बे। हवे बीजू विचारो, जो तमने शू कीधु छे, छेल्ले थी चार पदों नो सरवाळो 112 छे। हवे छेल्लू पद क्यूँ, छेल्लू पद एल छे। हवे आपणने खबर छे कि डी 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 उमेरवाथी आपणने एक पछी एक पद मळे। जो पहलू पद बे होय अने तफावत त्रण त्रण होय, डी बराबर त्रण होय तो पहलू पद बे होय तो बीजू केटलू मळे पांच, पछी केटलू मळे पांच ने त्रण आठ, फरी त्रण उमेरो तो अग्यार, फरी त्रण उमेरो तो चौदह। हवे मानी लो कि तमने एम कीधुं होय अहींया चौदह छे, एनी आगळनो पद तो आमां આમાંથી આપણે માઇનસ ત્રણ કરી નાખીએ એટલે આગળનું પદ વધે, એમાંથી માઇનસ ત્રણ કરો તો આગળનું પદ વધે, એમાંથી માઇનસ ત્રણ કરો તો આગળનું પદ વધે બરાબર। તો તમને છેલ્લું પદ આપ્યું હોય તો એમાંથી ત્રણ 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 ઓછા કરતા જાઓ તો આગળનું પદ તમને મળે, એનો મતલબ કે ડી એટલે ઓછા કરવાના। જો અહીંયા આપણે જેમ ઉમેરતા હતા એમાં આપણને આગળનું પદ મળતું હતું, હવે તમને છેલ્લું પદ આપ્યું છે એલ, તો એની આગળનું પદ શું થાય એલ માઇનસ ડી, એની આગળનું પદ થાય એન માઇનસ ટુ ડી, એની આગળનું પદ થાય એન માઇનસ થ્રી ડી બરાબર। આ છેલ્લા ચાર પદ થઈ ગયા, ઓકે। તો આ છેલ્લું પદ છે, છેલ્લા પદમાંથી ડી કાઢો એટલે એની આગળનું પદ આવે, એમાંથી ડી કાઢો એટલે એની આગળનું આવે, એમાંથી ડી કાઢો એટલે એની આગળનું આવે બરાબર છે। તો હવે ફરી એક ઉદાહરણ લઈએ, માનો કે તમારી પાસે એક શ્રેણી છે બે ચાર છ આઠ દસ, આ રીતે ચાલ્યા જ જાય છે, અહીંયા પચાસ તો અડતાલીસ પછી છેતાલીસ પછી ચુમ્માલીસ બરાબર, આ રીતે છે। હવે આગળ જુઓ, બે બેમાં બે ઉમેર્યા તો ચાર, ચારમાં બે ઉમેર્યું છ, છમાં બે એટલે બબે ઉમેરવાથી શ્રેણી આવે છે, પણ છેલ્લું પદ આપેલું હોય અને એમાંથી બે બાદ કરો ઊંધું ચાલવું પડે કેમ કે આપણે પાછળ આવવાનું છે, બે બાદ કરો તો એને આગળનું પદ મળે, એમાંથી બે બાદ કરો તો એની આગળનું, એમાંથી બે બાદ કરો તો એની આગળનું પદ મળે બરાબર। એટલે કે છેલ્લું પદ આપ્યું હોય તો એમાંથી ડી બાદ કરતા જાઓ એમ તમને એના આગળનું પદ મળતું જાય બરાબર છે। તો હવે છેલ્લા ચાર પદ કીધા છે, તો છેલ્લા ચાર પદ એટલે એલ એલ માઇનસ ડી એલ માઇનસ ટુ ડી એલ માઇનસ થ્રી ડી, આનો સરવાળો એલ પ્લસ એલ માઇનસ ડી પ્લસ એલ માઇનસ ટુ ડી પ્લસ એલ માઇનસ થ્રી ડી બરાબર કેટલા આપ્યા છે 112 બરાબર। તમને એવું કીધું છે છેલ્લા ચાર પદોનો સરવાળો 112 છે, પણ અહીંયા તમને ડીનું મૂલ્ય તો આપેલું છે અને એનું મૂલ્ય આપેલું છે બરાબર છે। એલ એટલે શું થઈ ગયું, છેલ્લું પદ છે, ટોટલ મારીએ તો શું થશે જુઓ, તો એલ 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 એટલે કેટલી વાર એલ આવશે, તો કે ચાર વખત એલ 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 ચાર વખત, માઇનસ ડી માઇનસ ટુ ડી માઇનસ થ્રી ડી એટલે કેટલા થશે માઇનસ સિક્સ ડી બરાબર કેટલા આવ્યા 112, પણ એલની કિંમત ડીની કિંમત તો છે આપણી પાસે બે, છ દુ બાર સામે જવા દો તો ફોર એલ બરાબર 112 પ્લસ બાર તો કેટલા થઈ જશે 12 ને 12 24 એટલે કે ફોર એલ બરોબર 124 ચાર વડે ભાગી નાખીએ તો એલ બરોબર કેટલા આવશે 124 ભાગ્યા ચાર બરોબર છે। જુઓ ચાર તરીને બાર અને ચાર એકા ચાર તો કુલ એલ 31મું પદ હશે, છેલ્લું પદ હશે 31મું હશે બરોબર છે। તો તમને શું કીધું, તે પદોની સંખ્યા શોધો, તો આપણે એન શોધવાનો છે, આ એલ એટલે તો એન કહેવાય, તો આપણું સૂત્ર મૂકીએ કે એન બરોબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, એ એન બરોબર એલ આ બંને એક જ કહેવાય બરાબર છે। તો એલ કેટલા આવ્યા, તો કે 31 બરોબર એ એટલે પહેલું પદ, તો પહેલું પદ તમારી પાસે કેટલું હતું, તો કે 11 પ્લસ એન એમનમ માઇનસ વન એમનમ અને ડી એટલે ટુ, આ 11ને આ બાદ જવા દો, 31માંથી 11 જશે તો કેટલા વધશે 20 બરોબર એન માઇનસ વન ટુ, ટુ વડે ભાગી નાખો તો કેટલા આવ્યા 10 એન માઇનસ વન, વનને સામે જવા દો એન બરોબર 11। તો 11 પદ હોય તમારી પાસે કે જેના આગળના ચાર પદોનો સરવાળો 56 થતો હોય અને છેલ્લા ચાર પદોનો સરવાળો 112 થતો હોય, જેનું પ્રથમ પદ 11 હોય તો એ પદોની સંખ્યા કેટલી હોય 11 હોય બરાબર। તો આ રીતે આપણે શોધી શકીએ। દાખલા નંબર 13 જુઓ, એ પ્લસ બી એક્સના છેદમાં એ માઇનસ બી એક્સ, એ પ્લસ બી એક્સ છેદમાં એ માઇનસ બી એક્સ બરોબર બી પ્લસ સી એક્સના છેદમાં બી માઇનસ સી એક્સ
બરોબર સી પ્લસ ડીએક્સ ના છેદમાં સી માઇનસ ડીએક્સ આવું આપેલું હોય. ઓકે, હવે તમને એમ કે સાબિત કરો એ બી સી અને ડી સમગુણોત્તર શ્રેણી છે. જુઓ, એ બી સી અને ડી સમગુણોત્તર એટલે તમે આને આર બરોબર શું લખી શકો, બીજું પદ ભાગ્યા પહેલું પદ બરોબર ત્રીજું પદ ભાગ્યા બીજું પદ અને ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ બરોબર. જો આવું લાવી શકો તો કહી શકાય કે એ બી સી ડી કેવા છે, સમગુણોત્તરમાં બધાનો ગુણોત્તર એક સરખો છે. ફરીવાર જુઓ, બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે આર મળે, અથવા તો ત્રીજું ભાગ્યા બીજું કરો તો એ આર મળે, અને ચોથું ભાગ્યા ત્રીજું કરો તો એ આર મળે બરાબર. આગળના પદ ભાગ્યા એની આગળનું પદ મૂકો બરાબર છે તો તમને શું મળે, આર મળે. અને આવી રીતનું જો આવતું હોય તો કહી શકાય કે આ સમગુણોત્તર શ્રેણીમાં છે, કેમ કે બધાનો આર એક સરખો આવે. તો અહીંયા તમને જે આપ્યું છે એમાં યોગ વિયોગ કરવાનો, એને ગુણોત્તર પ્રમાણ કહેવાય. યોગ વિયોગ, યોગ વિયોગ અથવા તો ગુણોત્તર લીધો કહેવાય બરાબર. આનું મતલબ શું હોય, આનું મતલબ શું હોય, તો જ્યારે જે પદ આપ્યા હોય, માનો કે તમને શું આપ્યું છે, એ પ્લસ બી એક્સ, નીચેનું પદ ઉપર લખવાનું એ માઇનસ બી એક્સ બરાબર. ફરી વાર, ઉપરનું પદ પહેલાં એ પ્લસ બી એક્સ અને નીચેનું પદ એ માઇનસ બી એક્સ બરાબર. ઉપરનું પદ પહેલાં જ આવે અને નીચેનું પદ હોય ને એ પછી આવે. ઉપર પ્લસ કરવાનું હોય અને નીચે શું હોય, માઇનસ. આને કહેવાય યોગ વિયોગ. યોગ એટલે સરવાળો અને વિયોગ એટલે બાદબાકી. આવું બીજા પદમાં કરો, બી પ્લસ સી એક્સ અને બી માઇનસ સી એક્સ, બી પ્લસ સી એક્સ અને બી માઇનસ સી એક્સ, ઉપર પ્લસ થાય નીચે માઇનસ થાય બરાબર. આ નિયમ જ છે, આને યોગ વિયોગ કર્યો કહેવાય. હવે અહીંયા જુઓ, સી પ્લસ ડી એક્સ વચ્ચે કહું સી માઇનસ ડી એક્સ છેદમાં સી પ્લસ ડી એક્સ અને સી માઇનસ ડી એક્સ, ઉપર પ્લસ થાય નીચે માઇનસ થાય. ઓકે, હવે આ માઇનસ પ્લસને આપણે અંદર જવા દઈએ તો જુઓ, ઉપર પ્લસને અંદર જવા દો તો શું થશે, એ પ્લસ બી એક્સ પ્લસ એ માઇનસ બી એક્સ, બી એક્સ બી એક્સ ઉડી જાય, ઉપર શું વધે, ટુ એ બરાબર. નીચે જુઓ, એ પ્લસ બી એક્સ માઇનસ એ પ્લસ બી એક્સ, એ ઉડી જાય તો નીચે શું વધશે, ટુ બી એક્સ, કેમ કે માઇનસ અંદર જાય એટલે નીચાની ચેન થાય બરાબર. બીજામાં એવું સી એક્સ ઉડી જશે તો ઉપર વધશે ટુ બી, અને નીચે માઇનસને અંદર જવા દેશો તો માઇનસ બી, બી બી ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ સી એક્સ તો ટુ સી એક્સ બરાબર. ટુ સીના છેદમાં અહીંયા સી છે, માઇનસ સી ઉડી જશે તો ડી એટલે ટુ ડી એક્સ. જુઓ, અહીંયાથી ટુ ટુ ગયા, ટુ ટુ ગયા અને ટુ ટુ ગયા, ત્રણેયમાં એક્સ 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 છે, એક્સને કોમન કાઢ નાખો એટલે કે તમને શું મળશે, એના છેદમાં બી બરાબર બીના છેદમાં સી બરાબર સીના છેદમાં ડી બરાબર. અહીંયા જુઓ તમને શું આપ્યું હતું, એ બી સી ડી, તો કે એના છેદમાં બી જોઈએ આપણે અહીંયા, હા એના છેદમાં બી, પછી સીના છેદમાં ડી, બી અને અહીંયા ડી. અહીંયા પણ આપણને એવું જ આવવું જોઈએ. તો અહીંયા આપણને શું મળ્યું, એના છેદમાં બી, બીના છેદમાં સી અને સીના છેદમાં ડી. જુઓ, તો આપણને અહીંયા એના છેદમાં બી મળવું જોઈએ, તો અહીંયા બીના છેદમાં એ ઊંધું મળે છે, અહીંયા સીના છેદમાં બી મળવું જોઈએ, અને બદલે બીના છેદમાં સી છે અને ડીના છેદમાં. તો આને આપણે ઉલટાવી દઈએ બરાબર, આનો આપણે વ્યસ્ત કરી દઈએ તો આપણને જોઈએ તો આપણને શું મળશે. જુઓ, તો બીના છેદમાં એ, આને ઊંધો કરી નાખે તો સીના છેદમાં બી, અને આને ઊંધો કરો તો ડીના છેદમાં સી. જો થઈ ગયું, તો આપણે કહી શકીએ કે એ બી સી અને ડી સમગુણોત્તર શ્રેણીમાં છે, સમગુણોત્તર શ્રેણીમાં છે બરાબર. આ રીતે આપણે ગણી શકીએ.